नमस्कार दर्शक मित्रों, गुजरात राउंडअप साथे हूं जय पटेल आपनो स्वागत करू छु। बुलेटिन की शुरुआत करीशुं मुख्यमंत्री विजय रूपाणी ना सौराष्ट्र प्रवास ना समाचारों साथे। तो मुख्यमंत्री हाल सौराष्ट्र ना प्रवासे छे। प्रवास दरमियान तेमणे द्वारका जिल्लानी मुलाकात लीधी। द्वारका में टूरिज्म ने वेग आपवा सीएम अधिकारीओ साथे बैठक करी हती। त्यारबाद तेमणे शिवराजपुर बीच नी पण मुलाकात लीधी हती। મહેસાણાની ઊંઝા એપીએમસીમાં ખેડૂત સહાયક ચેક વિતરણ કાર્યક્રમમાં સીઆર પાટીલે હાજરી આપી હતી। એપીએમસીમાં 3 દિવસીય સમારોહનું સમાપન થયું હતું। આ પ્રસંગે સીઆર પાટીલે કટાક્ષ કરતા કહ્યું કે આપણા ખેડૂતોને લાકડી લઈને ચાલવાની આદત છે, ઝાડુ લઈને નહીં। કાર્યક્રમમાં જીરુ વડિયારી અને ઇસબગુલ પગવતા ખેડૂતોને એપીએમસી દ્વારા સહાય આપવામાં આવી હતી। એક એકરની મર્યાદામાં 4,800 રૂપિયાની સહાય પેટે તાલુકાના 2,350 ખેડૂતોને 89 લાખની સહાય આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના નગરપાલિકામાં સેકન્ડ ટર્મ પ્રમુખની અદલાબદલીના કારણે વિકાસ રૂંધાયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। એક સમયે નફામાં ચાલતી પાલિકા પાસે હાલમાં લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી। થોડા વર્ષો પહેલા મોડેલ પાલિકાનું બિરુદ મેળવનાર પાલિકા અણધડ વહીવટ અને સત્તા માટેની સંતા કુકડીની રમતમાં વિકાસ ખોરવાઈ ગયો છે। હાલ ભાજપના જ બળવાખોર સદસ્ય કિરણબેન સોની પ્રમુખપદે છે, જોકે કોર્ટની તારીખો વચ્ચે તેઓનું પ્રમુખપદ પણ સલામત નથી। ધાનેરામાં અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હતું, એ ટાઈમે સારું કામ થયેલું હતું। આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી આપણા ભારતીય જનતા પાર્ટીમાંથી અમારા 6-5 બળવાખોરો જે હતા એ લોકોએ ગામ આખું ગધેડે ચડાવી નાખ્યું છે અને ગામમાં કશું કામ થતું નથી। ખાલી એડવર્ટાઈઝ પૂરતું ફોટા પડે અને ગામમાં ફેસબુકમાં બીજે સોશિયલ મીડિયામાં ઉપયોગ કરે છે, પણ કામ કશું થતું નથી। કારણ કે જે કોંગ્રેસની જે સત્તા હતી જ્યારે ગામની સુકાકારી માટે અમે કામ કરી રહ્યા હતા, કે કેવા મતલબ કે ગટર હે, રોડ હે, રસ્તા હે, સફાઈ એના માટે હમણાં હાલ તો એમને બસ એ ગામનું ખાલી એમ એમની સત્તા જુએ, કોઈ ગામની સુકાકારી માટે એમને કોઈ પડી જ નથી। પાયરે એમને જે કામ કરાવવાનું હોય કે ગટર હોય વગેરે, આ બધા ચોમાસું આ બાજુ આવી ગયું છે, ગટર બધું ઉભરાઈ જાય છે, ઓ કામ નથી, બસ કેવી રીતે સત્તા લેવી, કેવી રીતે પ્રમુખ પદ લેવું। બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકાનું તંત્ર ગુમાસ્તા ધારા મામલે સફાળું જાગી ઉઠ્યું છે। વેપારી એસોસિએશન દ્વારા ગત તારીખ 19 જુલાઈના રોજ ગુમાસ્તા ધારાના અમલ મામલે માંગ કરી હતી। છેલ્લા 15 વર્ષથી ભાભર નગરપાલિકા ગુમાસ્તા ધારા અમલ કરાવવામાં નિષ્ફળ જણાતા સવાલો ઉઠ્યા હતા, જેને પગલે તંત્રએ કામગીરી શરૂ કરી છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરી 53મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં બનાસકાંઠાના મોરિયા મેડિકલ કોલેજમાં યોજાઈ હતી, જેમાં ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને 14.18% નફો ફાળવીને જિલ્લાવાસીઓને કરોડોની ભેટ આપી દીધી હતી। પશુપાલકો આનંદો, બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। બનાસ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ, અનેક નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો કર્યો નિર્ણય। વીજળી ઉત્પન્ન કરવા સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરશે। બનાસ ડેરી દર વર્ષે 833 કરોડ પશુપાલકોને ફાળવશે। એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાના વાસીઓ માટે જીવાદોરી સમાન બનાસ ડેરીની 53મી વાર્ષિક સાધારણ સભા મોરિયા મેડિકલ કોલેજ ખાતે મળી હતી। મેડિકલ કોલેજમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ડેરીના સ્ટાફની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ સભા યોજાઈ, જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વાર્ષિક હિસાબ રજૂ કર્યા બાદ ગત વર્ષે શરૂ કરેલ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી। જોકે બાદમાં દિયોદરના સનાંદર ગામે બની રહેલ નવીન ડેરીને પણ ડિસેમ્બરમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી। આ સાથે જ બટાટાની નવી પ્રોડક્ટ બનાવવા માટે 100 કરોડના ખર્ચે પ્લાન નાખવાની જાહેરાત કરી હતી। વધુમાં ડેરીમાં સોલાર પ્લાન્ટ થકી લાઇટ ઉત્પન્ન કરવાની જાહેરાત પણ કરવામાં આવી અને પશુપાલકો માટે બનાસ ડેરીના નફામાંથી 14.18% નફો ફાળવી પશુપાલકોને રૂપિયા 1,132 કરોડ નફો આપવાની જાહેરાત કરી હતી। ફેટના ભાવ 812ની જગ્યાએ 818 રૂપિયા એટલે કે 6 રૂપિયાનો વધારો કરી
पशुपालकों ने करोड़ों की भेट आपी हती। आम बनास डेरी ये कोरोना काल ना समय मा पण पशुपालकों ना हित मा निर्णय लीधो छे। बनास डेरी ए आजे अना पशुपालकों ने 1000 करोड़ करता वधारे नाणा एमना अकाउंट मा जमा करवा माटे नो अमारा नियामक मंडळे आजे निर्णय कर्यो एजीएम नी अंदर। साथे साथे बनास डेरी ए दुनिया मा दूधना सौथी वधारे नाणा आपतो जिल्लो ए आजे बनास कांठा जिल्लो बन्यो छे। बनास डेरी द्वारा नफो फाळवाता पशुपालकों मा आनंदनी लागणी फैलाई गई हती। जिल्लामा पशुपालन करता अने दूध भरावता 5.50 लाख पशुपालकों ने जेथी पशुपालकों अने तेमा पण महिला पशुपालकों ए तो डेरीना संचालक मंडळ अने चेरमेन नो आभार व्यक्त कर्यो। शंकर भाई વધારો 14% ફાળ્યો છે તો મેડિકલ કોલેજમાં એમબીબીએસના પહેલા વર્ષમાં મારી છોકરી છે, ડેરીનો વહીવટ સારો છે। આજે સાધારણ સભા બાદ સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા ગ્રાહકને સન્માનપત્ર આપી નારી શક્તિની તાકાત બતાવવા બદલ સન્માન કરવામાં આવ્યું। જ્યારે કોરોના કાળના કપરા સમય અને ડેરીના કરોડોના પ્રોજેક્ટ ચાલુ હોવા છતાં માતબર રકમ અને દૂધના ભાવ વધારવાનો નિર્ણય લઈને 5.50 લાખ પશુપાલકોને ભેટ આપતા પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો। ભરત સુદેશા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના 5 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ટ્રેક નીચે નાડું નાખવાની અનેકવાર રજૂઆત કરાતા કોઈ પણ પગલાં ન લેવાતા વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 3 વર્ષથી નાળાની સમસ્યા હલ ન થતા ખેડૂતોને 8 કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે। આઘરે ખેડૂતોએ કંટાળીને વિરોધ નોંધાવ્યો। બનાસકાંઠાના થરાદમાં આવેલી પીરુડા ગામમાં સગાઈના સાટા પ્રથા અને રૂપિયાની લેતી દેતી મામલે ભાઈએ ભાઈ પર હુમલો કર્યાની ઘટના સામે આવી, જેમાં એક ભાઈએ પરિવારના અન્ય ભાઈ પર હુમલો કરતા ઘાયલને હોસ્પિટલ ખસેડાયો હતો। પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે હાલના સમયે પણ જાગૃતિના અભાવે સાટા પદ્ધતિમાં અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પાટણના તાવડિયા રોડ પરથી 13 માનવ ભ્રૂણ મળી આવતા સન્નાટો છવાયો છે। પ્રસૂતિ ગૃહ કે હોસ્પિટલ દ્વારા આ માનવ ભ્રૂણને પ્લાસ્ટિકની બોટલમાં કોઈ મૂકી ગયાનું પ્રાથમિક તારણ છે। ત્યારે પાટણની કાકોશી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે, તો તાલુકા આરોગ્ય વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી છે। છોટાઉદેપુરના પાવીજેતપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે। બાંધકામમાં વપરાતી ઈંટ અને સિમેન્ટ નબળી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું। નબળી ગુણવત્તા ધરાવતા સિમેન્ટથી સ્લેબ ભરાયો હોવાની ચર્ચા થઈ રહી છે। આ મામલે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે, ત્યારે આ અંગે વહેલી તકે તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સાવરકુંડલાના ગોંદરા વિસ્તારમાં આવેલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં અનાજનો પુરવઠો તૌકતે વાવાઝોડા દરમિયાન પલળી ગયો હતો। વાવાઝોડાના 2 માસનો સમય વીતી જવા છતાં આજ દિન સુધી પલળેલો જથ્થો તંત્ર દ્વારા ઉપાડવામાં આવ્યો નથી। પલળી ગયેલા જથ્થો આટલી હદે દુર્ગંધ મારી રહ્યો છે કે હાલ સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે। જો આ જથ્થો તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો ભયંકર રોગચાળો ફેલાય તેવી પૂરી દહેશત સ્થાનિકોમાં ફેલાય છે। ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા પલળી ગયેલો અનાજનો જથ્થો હટાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વાળાને રહેવું મુશ્કેલ થઈ ગયું છે અને આ બારામાં મેં અરજી પણ આપેલ છે, સાહેબને રૂબરૂ વાત કરેલ છે અને અહીંયા કોઈ પણ જાતનો કાંઈ પ્રશ્ન અમારો હલ થતો નથી। આવતા દિવસોમાં આ મહામારીના હિસાબે અમે બીમાર પડીએ કે અથવા કોઈ પણ અમને રોગ લાગુ પડે એવી અમને દહેશત છે, માટે જેમ બને વહેલી તકે આ ગોદામની અંદરથી આ જે દુર્ગંધ મારતો જે અનાજનો જથ્થો છે એ સાફ સફાઈ થાય અને નિકાલ થાય એવી અમારી અપેક્ષા છે। ભુજમાં પોલીસના નામે યુવકના અપહરણના મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી। સસ્તા સોનાની ચીટિંગના મન દુખે યુવકનું અપહરણ કરી ચેન્નઈ લઈ જવાયો હતો। પોલીસે ચેન્નઈથી યુવકને છોડાવી આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા।
साबरकांठा हिम्मतनगर ए डिविजन विस्तार में पुलिस पेट्रोलिंग दरमियान वाहनों चोरी करती टोळकी त्रण आरोपीओ झड़पी पड़ा। आ त्रण आरोपीओ राजस्थान डूंगरपुर रहवासी है। पुलिस त्रण आरोपीओ की धरपकड़ कर 9 जेटली बाइक जप्त करी। जिल्लाना अलग अलग पुलिस मथके चोरी की फरियाद नोंधायेला बाइक जप्त करी आगळनी कार्यवाही हाथ धरी छे। અને રંગે હાથ બે બાઇક પકડી લીધા હતા હિંમતનગરમાંથી, જે કે એ લોકોનું કેવું એવું છે અમદાવાદ વેચવા જતા હતા। પછી એનું ઇન્ટ્રોગેશનમાં એવું નીકળ્યું કે બીજા આ લોકોએ તપાસ દરમિયાન 7 બાઇકો બીજા રિકવર કર્યા છે। ટોટલ એમ 9 બાઇકો રિકવર કર્યા છે। તે પૈકી 3 બાઇક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના છે, 3 બાઇક બી ડિવિઝનના છે, 2 બાઇક ઈડર પોલીસ સ્ટેશનના છે અને 1 બાઇક ભિલોડા પોલીસ સ્ટેશનના છે। એમ કરીને ટોટલ 9 બાઇકનું ડિટેક્શન કરવામાં આવેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા। इमरजेंसी सेवा 108 ની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ડોસલીધુના ગામની પરિણીતાને 108 માં રસ્તામાં ડિલિવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો। કાજલબેન નામની આ પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા કુવાડવાથી 108 ની ટીમ દ્વારા ડોસલીધુન ગામે પહોંચી હતી અને ત્યાંથી પ્રસૂતાને લઈ હોસ્પિટલમાં જવા નીકળ્યા હતા। ત્યારે રસ્તામાં જ પરિણીતાને ડિલિવરી કરવાની ફરજ ઊભી થઈ હતી। ભાવનગર જિલ્લામાં રોપેક્ષ ફેરી સર્વિસ 15 દિવસ માટે બંધ રાખવામાં આવી। જહાજને મરામત માટે સુરત લઈ જવાથી રોપેક્ષ ફેરી 24 જુલાઈથી બંધ કરવામાં આવશે। જળ પરિવહન કરતા જહાજોને સમયાંતરે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે જહાજમાં એસી કમ્પાર્ટમેન્ટમાં થોડા દિવસોથી ક્ષતિ જણાતી હતી, જેને લઈને તેને મરામત માટે સુરતના હજીરા ડોમયાર્ડમાં મોકલવામાં આવશે। વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। વલસાડમાં આવેલા મધુબન ડેમમાં 9 જેટલા દરવાજા 4 મીટર સુધી ખોલી તેનું પાણી દમણગંગામાં છોડાયું હતું। જો કે મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેથી ભિલાડ સેલવાસ રોડ બંધ કરાયો છે અને વલસાડ જિલ્લાના નદી કિનારે 13 ગામોને સાવચેત કરાયા છે। તો આ તરફ સતત વરસાદી માહોલના પગલે સુરતના ઉમરપાડામાં આવેલા દેવઘાટ ધોધનો નજારો આહલાદક લાગી રહ્યો છે। દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા તેની મજા માણવા સહેલાણીઓ પહોંચ્યા હતા, તો મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા અને પ્રકૃતિના સૌંદર્યની મજા માણી હતી। સતત વરસાદી માહોલના પગલે સુરતના ઉમરપાડામાં આવેલ દેવઘાટ ધોધનો નજારો આહલાદક લાગી રહ્યો છે। દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા તેની મજા માણવા સહેલાણીઓ પહોંચ્યા હતા, તો મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા અને પ્રકૃતિના સૌંદર્યની મજા માણી હતી। વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે, તો બીજી તરફ ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે। ત્યારે ધરમપુર તાલુકા વિલ્સન હિલ પાસે આવેલા શંકર ધોધે પણ સક્રિય થયો છે, જેના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ શંકર ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, પરંતુ હાલ કોરોનાને કારણે અહીં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે। વલસાડમાં આવેલ મધુબન ડેમના 9 દરવાજા 4 મીટર સુધી ખોલી તેનું પાણી દમણગંગા સુધી છોડાયું છે। જોકે મધુબન ડેમમાંથી પાણી છોડતા દમણગંગા નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેથી ભિલાડ સેલવાસ રોડ બંધ કરાયો છે અને વલસાડ જિલ્લાના નદી કિનારાઓને 13 ગામોને સાવચેત કરાયા છે। વલસાડ જિલ્લામાં સિઝનનો 29 ઇંચ વરસાદ થયો છે, ત્યારે ખેડૂતોએ 1 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કર્યું છે। વલસાડ જિલ્લામાં ચાલુ સિઝનમાં 1 લાખ હેક્ટરમાંથી 15,000 હેક્ટરમાં ખરીફ પાક થાય બાદ વરસાદ ખેંચાઈ જતા ડાંગરની વાવણી થંભી ગઈ હતી। જોકે છેલ્લા 3 દિવસમાં 15 ઇંચ વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું હતું। 13 જુલાઈથી આવેલા વરસાદને કારણે ખેડૂતો ફરી ડાંગરના વાવેતરમાં જોતરાઈ ગયા છે।
अमरेली जिल्लाना प्रतापगढ़मां ग्रामजनोए एक महीना पहला गामना मोभीने गुमाव्यो हतो। ऑक्सिजन शरीरमां घटी जवाना कारणे गामना मोभीनुं मोत थयुं हतुं, जेने लई गामना लोकोए तेमने श्रद्धांजलि आपवा माटे अनोखी पहल करी हती। शुं छे आ खास पहल, जोईए आ अहेवालमां। अनोखी श्रद्धांजलि ग्रामजनो द्वारा अनोखी श्रद्धांजलि ऑक्सिजन गार्डन बनावी आपी श्रद्धांजलि। वृक्षारोपण थकी गामने बनाव्यू ऑक्सिजन युक्त। आ गाम छे लाठी तालुकानू प्रतापगढ़ गाम। आ गामना आगेवान अने गामना विकासना कामों तेमज सामाजिक अने सेवाकीय प्रवृत्ति साथे संकळायेला गोर्धनभाई रिजियानू कोरोनाना कारणे मौत थयुं। शरीरमां ऑक्सिजन पूरतो ना मळता तेमनुं निधन थयुं, જેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગામના લોકોએ ઓક્સિજન ગાર્ડન તૈયાર કર્યો। અમારા ગામના લોકોએ વિચાર કર્યો કે ભાઈ ઓક્સિજન લેવલને હિસાબે જે મૃત્યુ થાય છે તો એક ઓક્સિજન ગાર્ડન બનાવી અને એક અનોખી રીતે આપણે ગોર્ધનભાઈ જે એક્સપર્ટ થઈ ગયા છે એને એક અનોખી રીતે ઓક્સિજન ગાર્ડન બનાવી। આ ગામમાં કોરોનાની બે બે લહેર આવ્યા બાદ પણ એક પણ કેસ કોરોનાનો આવ્યો નથી, તેનું કારણ છે ગામમાં વાવવામાં આવેલા વૃક્ષો। ગામના આગેવાનનું મૃત્યુ થતા ગામના લોકોએ પ્રય કર્યો કે અન્ય કોઈનું ઓક્સિજનના કારણે મોત ના થાય તે માટે હજુ વધુ વૃક્ષો ઉછેર કરે। અમારા ગામના જે ગોર્ધનભાઈ રિજિયા કોરોનાને હિસાબે દેવ થઈ ગયા છે એના માટે અમે બીજા ખર્ચા ટાળતા અમે એવી વિનંતી કરી કે ભાઈ ગામમાં 500 મિનિમમ 500 ઝાડ અમારે કરવા છે અને આજે રોપણ વિતરણ કર્યું છે। વૃક્ષો છે જે કુદરતી ઓક્સિજન આપે એવા વૃક્ષો વાવ્યા અને આ વૃક્ષોથી ગામમાં ઓલરેડી હજારો વૃક્ષો તો છે જ અને બીજા 500 વાવ્યા જેથી કરીને ગામમાં કુદરતી ઓક્સિજન પૂરેપૂરો મળી રહી અને આ બે લહેર ગઈ, બે લહેરમાં હજી સુધીમાં એક પણ કોરોના કેસ આ ગામમાં પ્રોપર નથી આવ્યો, તો એ જે ફાયદો થયો અમને એ વૃક્ષો ન થયો, તો હજી અમે એવું વિચારી અમારા સરપંચે વિચાર્યું કે હજી આપને ભાઈ આ વૃક્ષો વાવી અને વધારે ઓક્સિજન આપને ગામને કુદરતી મળે તો અમે આ વૃક્ષો જે છે અમે વાવવા અમારા ખેત। કોરોનાની ત્રીજી લહેર દસ્તક દે તેવી પરિસ્થિતિ છે, તેવામાં વધુ ઓક્સિજન મળી રહે તે માટે ગામમાં વધુ વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો। ઓક્સિજન લેવલ કુદરતી રીતે લોકોના શરીરમાં જળવાઈ રહે તે માટે આ હકારાત્મક પગલું ગામના લોકોએ ભરી મોભીને શ્રદ્ધાંજલિ આપી। પરેશ પરમાર, અમરેલી, મંતવ્ય ન્યૂઝ। મોરબી રાજકોટ સ્ટેટ હાઈવે 4 લેન બનાવવા માટે 275 કરોડના ખર્ચે સરકારે મંજૂરી આપી હતી અને ગત વિધાનસભા ચૂંટણી સમયે હાઈવે 4 લેન માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા 2019 નક્કી કરાઈ હતી અને બાદમાં કોરોના મહામારીને પગલે માર્ચ 2020થી 1 વર્ષની મુદત વધારી હતી, છતાં પણ કામ હજુ પૂર્ણ થયું નથી, જેના કારણે રાહદારી તેમજ સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે। વહેલી તકે રોડ રસ્તાની કામગીરી પૂરી કરવા લોક માંગ ઉઠી છે। શિવરાજપુર બીચ, થોડા સમયથી તમે આ શબ્દ જરૂર સાંભળ્યો હશે। વાસ્તવમાં દ્વારકાની નજીક આવેલા આ બીચની સરખામણી ગોવાના બીચ સાથે થાય છે, પણ શું વાસ્તવમાં આ બીચ એટલો સુંદર છે? મુખ્યમંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું કે આ બીચ ગોવાને ટક્કર મારે તેવો છે। ગુજરાતનું ગૌરવ શિવરાજપુર બીચ, ગોવાને ટક્કર મારે તેવો છે બીચ। સુવિધા એવી કે માનવામાં ન આવે, સુંદરતા એવી કે દિલ ખુશ થઈ જાય। આજે ગુજરાતનું ગોવા ગણાતા શિવરાજપુરનો બીચ એકદમ સ્વચ્છ, શાંત અને રમણીય। આજથી થોડા વર્ષ પહેલા ગુજરાતીઓને પણ ખબર નહોતી કે આપણા ઘર આંગણે આટલો સુંદર બીચ છે, પણ રાજ્ય સરકારે જ્યારથી આ બીચના વિકાસ કાર્યનું મિશન હાથ પર લીધું છે ત્યારથી બીચ પર્યટકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। રાજ્ય સરકારે શિવરાજપુરના બીચને 100 કરોડના ખર્ચે વિકસિત કરવાનું બીડું ઉપાડ્યું છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 20 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક, પાથવે, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાઇવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી જેવી સુવિધા પર્યટકોને આકર્ષશે, તો શિવરાજપુરના બીચની આસપાસ ચાલતા વિકાસ કાર્યોના નિરીક્ષણ અને સમીક્ષા માટે પહોંચેલા મુખ્યમંત્રીએ કહ્યું કે આ બીચ પર સંપૂર્ણ દારૂબંધી રહેશે। આ ગુજરાત છે,
અને એટલા માટે અહીંયા દારૂબંધી રહેશે. ગોવામાં દારૂની છૂટી છે, આપણે દારૂબંધી જ રહેશે, પરંતુ ગોવાને ટક્કર મારે એવો નાવા માટે અહીંયા આ બીચ ઉપર અને એન્ટરટેનમેન્ટ માટે પૂરતી વ્યવસ્થા થશે. દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે દ્વારકા ઓખા હાઈવે પર શિવરાજપુર બીચ આવેલો છે. આ બીચ જાણીતો છે પોતાના સુંદર સમુદ્ર કિનારા, સફેદ રેતી અને ચોખ્ખા પાણી માટે. કદાચ એટલે જ આ બીચને ગુજરાતના ગોવા જેવો બીચ કહેવામાં આવે છે. શિવરાજપુર બીચ પર સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ, આઇલેન્ડ ટૂર જેવી એક્ટિવિટીની સુવિધા છે. પોતાની સુંદરતાના કારણે શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગનું સર્ટિફિકેશન પણ મળી ચૂક્યું છે. 20 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યા છે. બીજું ટેન્ડર પણ બહાર પાડી દીધું છે, પાર્ટ ટુ. લગભગ 80 કરોડ એમાં ખર્ચ થશે. એ કામ પણ લગભગ 15 ઓગસ્ટ પહેલાં શરૂ થઈ જશે. અને પાર્ટ વન જે છે એ આપણે માર્ચ મહિનામાં, ડિસેમ્બર મહિનામાં, ડિસેમ્બર 2021 સુધીમાં પૂરું થશે અને એનું અમલવારી થશે. અત્યાર સુધી દ્વારકા કૃષ્ણનગરી તરીકે જાણીતી અને દેશ દુનિયાના શ્રદ્ધાળુઓ જગત મંદિરના દર્શન માટે અહીં આવતા, હવે શિવરાજપુર બીચના વિકાસ બાદ ભક્તો દર્શન બાદ સમુદ્ર દર્શન માટે અહીં જરૂર આવશે, તેમાં કોઈ બે માંડેલ. મંતવ્ય ન્યૂઝ, દ્વારકા. તાલિબાની સજા આપતો વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે. અરવલ્લી બાદ છોટાઉદેપુરનો પણ વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક યુવતીને મળી પ્રેમની સજા. ગામના લોકોએ આપી છે આ સજા. પ્રેમીને માર મારતો વિડીયો વાયરલ થયો છે, તો અગાઉ પણ દાહોદમાં મહિલાને માર મારતો વિડીયો સામે આવ્યો હતો. અવારનવાર આવી ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં યુવક યુવતીને વૃક્ષ સાથે બાંધી તાલિબાની સજા આપતો વધુ એક વિડીયો સામે આવ્યો છે. મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક તાલિબાની સજા આપવામાં આવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મહત્વનું છે કે એક મહિનામાં આદિવાસી વિસ્તારમાંથી 3-4 ઘટના સામે આવી છે. જોકે આ મામલે છોટાઉદેપુર જિલ્લા પોલીસે 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મને જેમાં હકીકત એવી છે કે આજે એક જ ગામના છોકરો અને છોકરી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તેઓ લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયેલ, જે બાબતે ગામના સગા સંબંધીઓએ એમને શોધી લાવી અને ગામમાં લાવી ઝાડ સાથે બાંધી અને માર મારવામાં આવેલ, જે બાબતે રંગપુર પોલીસ સ્ટેશનમાં ભારે કલમો હેઠળ તમામ આરોપીઓ, જે 9 આરોપીઓ છે, એમની વિરુદ્ધમાં ગુનો દાખલ. તો સમગ્ર ગુજરાતના તમામ મહત્વના સમાચારો સાથે ગુજરાત રાઉન્ડઅપમાં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com. નમસ્કાર.